વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક બીજો અગત્યનો મુદ્દો લઈતો છે, ત્રિકોણમિતીય વિધેયના સરવાળા સૂત્ર. ત્રિકોણમિતીય વિધેયના સરવાળા સૂત્ર એ ગ્રુપવાળાને મેથ્સ અને ફિઝિક્સમાંનો ઉપયોગ બહુ જ આવશે, અને બી ગ્રુપવાળા માટે ફિઝિક્સની અંદર ખાસ આનો ઉપયોગ આવશે. આજે છ સૂત્ર છે, એની અંદર છ થી આઠ સૂત્ર છે. એ આઠ સૂત્ર છે તમારે ઘણો બધોનો ઉપયોગ દાખલામાં થશે. આજે આપણે ફક્ત એની બેઝિક માહિતી જોઈએ. પહેલું સૂત્ર છે એમાંથી સાઈન આલ્ફા પ્લસ બીટા, અને બીજું છે સાઈન આલ્ફા માઇનસ બીટા. આ બે સૂત્ર છે એનો ઘણા બધા ફિઝિક્સના દાખલામાં આવશે. મેથ્સની અંદર તો બધાના ઉપર જ આધારિત છે આખું, બરાબર છે. તો અહીંયા આપણે પહેલા સૂત્ર જોઈએ તો કે સાઈન આલ્ફા પ્લસ બીટા, સાઈનનો ખૂણો છે આલ્ફા પ્લસ બીટા, સાઈન વિધેય છે એનો ખૂણો છે આલ્ફા પ્લસ બીટા. તો આનો સરવાળા સૂત્ર છે અને કેમ લખવાનું, તો કે સાઈન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ સાઈન આલ્ફા ઇન્ટુ કોસ બીટા, પેલા સાઈન પછી કોસ, ઓધો કોસ આલ્ફા ઇન્ટુ સાઈન બીટા, ક્રમમાં યાદ રાખવાનું, સાઈન આલ્ફા પછી કોસ બીટા પછી કોસ આલ્ફા સાઈન બીટા. હવે અહીંયા લખ્યું છે સાઈન આલ્ફા માઇનસ બીટા, તો એની અંદર ફક્ત ફેરે પ્લસ છે અહીંયા માઇનસ, સાઈન આલ્ફા ઇન્ટુ કોસ બીટા. અહીંયા જે આપણે પ્લસ હતો આગળના સૂત્રમાં, અહીંયા એની જગ્યાએ કેટલો ફેરવી દીધા, માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઈન બીટા. તો ફક્ત તમારે એક સૂત્ર એ લખો આલ્ફા પ્લસ બીટાનું, પ્લસ વાળા સૂત્રમાં અહીંયા પ્લસ આવશે અને માઇનસ વાળા સૂત્રમાં માઇનસ, બાકી બેમાં સેમ ટુ સેમ. આ હતું સાઈન આલ્ફા પ્લસ બીટા અને સાઈન આલ્ફા માઇનસ બીટા. હવે આપણે લઈએ કોસ આલ્ફા પ્લસ બીટા. તો કોસ આલ્ફા પ્લસ બીટાની અંદર સૂત્રમાં થોડો ફેરફાર થઈ જાય છે, કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા, કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ છે તો અહીંયા ઊંધો હશે માઇનસ, વિરુદ્ધ નિશાન, પ્લસ હોય તો માઇનસ. અહીંયા લખવાનું થાય સાઈન આલ્ફા ઇન્ટુ સાઈન બીટા. હવે આપણે કોસ આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર લખ્યું, હવે આપણે અહીંયા લખીએ ચોથું સૂત્ર કોસ આલ્ફા માઇનસ બીટા, આલ્ફા માઇનસ બીટા. તો સેમ ટુ સેમ ઉપર નહીં જવાય, ખાલી નિશાની પર લઈ જાય માઇનસ, એટલે પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા. અહીંયા ઉપરના સૂત્રમાં જુઓ અહીંયા માઇનસ હતું, માઇનસ અહીંયાથી પ્લસ, બાકી બધું સેમ, સાઈન આલ્ફા ઇન્ટુ સાઈન બીટા. કોસ આલ્ફા પ્લસ બીટામાં કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ, એ પ્લસ છે તો માઇનસ, સાઈન આલ્ફા ઇન્ટુ સાઈન બીટા. માઇનસ વાળા સૂત્રમાં સેમ ટુ સેમ, પણ અહીંયા માઇનસ હોય તો પ્લસ. ત્યાર પછી આવે છે ત્રીજું સૂત્ર, સોરી પાંચમું સૂત્ર, ટેન આલ્ફા પ્લસ બીટા, ટેન આલ્ફા પ્લસ બીટા. તો આની અંદર સૂત્ર ટેન આલ્ફા પ્લસ ટેન બીટા છેદમાં, ટેન આલ્ફા પ્લસ ટેન બીટા ક્રમમાં છે, ટેન આલ્ફા પ્લસ ટેન બીટા છેદમાં વન, અહીંયા પ્લસ હોય તો માઇનસ, અહીંયા પ્લસ હોય તો માઇનસ, આ બેનો ગુણાકાર ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. ત્યાર પછી છઠ્ઠું સૂત્ર ટેન આલ્ફા માઇનસ બીટા, આ ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર હતું, ટેન આલ્ફા માઇનસ બીટા. તો સેમ ટુ સેમ ઉપર મુજબ ટેન આલ્ફા માઇનસ, ટેન આલ્ફા માઇનસ ટેન બીટા છેદમાં વન, અહીંયા માઇનસ છે તો પ્લસ, ઉપર અહીંયા પ્લસ હતો માઇનસ, અહીં માઇનસ છે તો પ્લસ, બેનો ગુણાકાર ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. આ મોસ્ટ ઓફ આ છ સૂત્રોનો વધુ પડતો ઉપયોગ થાય છે,
ફિઝિક્સ કે મેથ ના દાખલામાં ત્યાર પછી સાતમો આપણે સૂત્ર લઈએ કોટ આલ્ફા પ્લસ બીટા કોટ આલ્ફા પ્લસ બીટા તો એના સૂત્રને આ રીતનો યાદ રાખવાનું છે પહેલા છેદ લખી લઈએ યાદ રાખીએ સરળતાથી અહીંયા લખવાનું કોટ બીટા પ્લસ કોટ આલ્ફા એટલે મેં છેદ લખ્યો અહીંયા જેમ લખ્યું તો ટેન આલ્ફા પ્લસ ટેન બીટા એ કોટ બીટા પ્લસ કોટ આલ્ફા અહીંયા આપણે ગુણાકાર કોટ બીટા ઇન્ટુ કોટ આલ્ફા પ્લસ એટલો માઇનસ આઠમું સૂત્ર છે કોટ આલ્ફા માઇનસ બીટા તો આમાં પણ ક્રમ યાદ લઈએ આ સૂત્ર યાદ લઈએ ટેન આલ્ફા માઇનસ ટેન બીટા લખ્યું તો એ પ્રમાણે કોટ બીટા માઇનસ કોટ આલ્ફા ક્રમમાં એ પ્રમાણે કોટ બીટા ઇન્ટુ કોટ આલ્ફા એ માઇનસ છે તો પ્લસ આ રીતના આઠ સૂત્ર છે ત્રિકોણમિતિય વિધેયના સરવાળા સૂત્ર સરવાળા સૂત્ર છે એનો બહુ જ ઉપયોગ આવે છે તો ફરી એક વખત યાદ કરી લઈએ સાઈન આલ્ફા પ્લસ બીટા સાઈન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઈન બીટા સાઈન આલ્ફા માઇનસ બીટામાં સાઈન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ છે તો માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઈન બીટા ઉપરના બે સેમ ખાલી નિશાનીમાં ફેર એવું જ અહીંયા કોસ આલ્ફા પ્લસ બીટા કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા માઇનસ સાઈન આલ્ફા ઇન્ટુ સાઈન બીટા અહીંયા પ્લસ ને માઇનસ અહીં પ્લસ હોય તો માઇનસ વિરુદ્ધ નિશાની આવશે એવું જ અહીં માઇનસ છે પ્લસ આ બે સેમ જ છે ખાલી નિશાનીનો ફેર ટેન આલ્ફા પ્લસ બીટામાં ટેન આલ્ફા પ્લસ ટેન બીટા છેદમાં વન માઇનસ ટેન આલ્ફા પ્લસ વન માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા અહીંયા પ્લસ એ પ્લસ અહીંયા પ્લસ હોય તો માઇનસ સેમ ટુ સેમ સૂત્ર માઇનસ વાળામાં ખાલી ફેર અહીં માઇનસ નથી ગયા અહીંયા પ્લસનો ત્યાર પછી સાતમું ને આઠમું છ સૂત્ર છે એનો વધુ પડતો ઉપયોગ અમુક દાખલામાં આ સૂત્રનો પણ ઉપયોગ આવશે એટલે આ વ્યવસ્થિત તૈયાર કરી લેજો.